हरि हरि ओ हरि सदगुरु शब्द ऐसा लगा जैसे कारी तीर सदगुरु शब्द दवा करू तो रुजत नाही गायल मोरा शरीर सुमिरन शाने चोट सुमिरन साथी ऐ जी खरे मन ईश्वर में रट रहे अले ना जी भूखे होठ सच्चे गुरु की भूख सच्चे गुरु की भूख जितना मन का मैल एक फूंक से जल जावे जल जावे मैल तो ज्ञान भी जट आवे सतार कर जोड़ के साची बात समझावे कहे 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 सतार कर जोड़ के साची बात समझावे रोम रोम हर बोले तेरो रोम रोम हर
रोम रोम हर बोले रो रोम रोम हर बोले
Thank you.
કમાઈ એને બધું પામી લીધું. જાકી હૈ પૂરણ કમાઈ જીને સાધુ કી સંગત પાઈ. હમણાં ભાઈ ગયું જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં, અને એ આનંદ જો અમીરી માં જ હોત ને તો ધીરુભાઈ અંબાણી નું કે બિરલા નું નામ આવત, ફકીર નું નામ નો આવે. આનંદ સંત ફકીર કરે, આનંદ સંત ફકીર કરે. બાપુને જોઈને એક ખૂબ સારું ભજન યાદ આવ્યું છે. મને ખ્યાલ છે કે માતાજીનું એકાદું લેવાનું છે, પણ આ ભજન બહુ ઓછું ગવાય છે અને એટલું હૃદયસ્પર્શી છે એના શબ્દ. શબ્દનું ઊંડાણ આપ બધા જોશો તો આપને પણ મજા આવશે. જો આનંદ સંત ફકીર કરે, આનંદ નાહી અમીરી મેં, ફકીરી મેં મજા જિસકો અમીરી ક્યાં વિચારી હૈ. વિચારી કીધી, વાહ બાવાજી. એમનું સ્વાસ્થ્ય એટલું બધું સાથ નથી આપતું, છતાં એમની ઉર્જા જો આપ. જુવાન લોકોમાં ઉર્જા નો ને એવડી થનગનાટ, એવડી ઉર્જા છે બાપુમાં. આનંદ સંત ફકીર કરે, ફકીરી મેં મજા જિસકો, કાંઈક તો હશે એમાં. બુખાર શહેર નો બાદશાહ એને ફકીરી લીધી, પણ કેવડી કેવડી એની સાહેબી, એવી દોલત એવી સાહેબી મૂકીને એને ફકીરી લીધી. મરવું એટલે શું ઈ એને ખ્યાલ નહીં, એવો બાદશાહ એટલી બધી સાહેબી. પણ અતિ સાહેબીમાં રહેતા હતા તો એને ખ્યાલ નહીં કે ખરેખર જિંદગી જીવન શું છે ખરેખર. પણ આવા સદગુરુ મળી જાય ને તો જીવનની સાચી રાહ મળે. અને સદગુરુએ એને સમાચાર મોકલા કે આપ આવો મળવા. ટૂંકમાં એકદમ કહી દઉં, મળવા જાય છે અને રસ્તામાં બહુ ટૂંકા રસ્તામાં મરેલો ઊંટ પડ્યો હોય છે. હવે બાદશાહે ક્યારે મરેલું કાંઈ જોયેલું નહીં, આગળ ફોજ ચાલતી નથી. અને બાદશાહ કહે છે કે બાદશાહ કે હુકમ છે ઉઠ જા. સૈનિકો કહે છે કે શાહ એ હવે ન ઉઠે, ઉસમે સે રૂહ ચલી ગઈ. બોલે ક્યા? રૂહ ચલી ગઈ. સબકી ચલી જાતી હૈ? હા બાદશાહ. મેરી ભી ચલી જાયેગી? બોલે હા. ત્યાંથી ઉતરાયું ઉતરા કેવડી સાહેબી, એ ઉતરીને પ્રયાગરાજમાં આવે છે. પ્રયાગમાં 3 વખત ગંગા સ્નાન કરે છે. ઉપર નર્તકીનો મહેલ હોય છે, એમાંથી એની સ્વરૂપવાન સુંદર 18 વર્ષની દીકરી આ ફકીરને રોજ જોવે છે. અને એટલું આકર્ષણ થાય છે કે મારું આટલું રૂપ છે, જો એક વખત કોઈની નજર પડી જાય તો એ દીવાના બની જાય. અને આ ફકીર મારી સામું નથી જોતા. એની માને કહે છે કે માં, આ ફકીર મારી સામું નથી જોતા અને મને પ્રેક્ટિસમાં શીખવામાં લગન નથી મારી. માં કહે છે કે હવે સ્નાન કરી નીકળે ને ત્યારે ઉપરથી પાણી ઢોળજે. દીકરી ઉપરથી પાણી રેડે છે. ફકીરે ઉપર જોયું, મૈયા ક્યું પાણી ડાલતી હો? તો દીકરીએ કીધું, મેરે સામને ક્યું દેખતે હો? બોલે અબ નહીં દેખુંગા મૈયા. ત્યાંથી ચાલ્યા ગયા અને એની એક નજર ઈ દીકરી ઉપર પડીને એને એટલું આકર્ષણ ને એવડું એનું તપ હતું કે એને એમ થઈ ગયું કે ઓહો, એની ઈ ફકીરના પ્રેમમાં આખી જિંદગી કાઢી નાખી દીકરીએ. અને આ ફકીરે તો પરમ તત્વના પ્રેમમાં રંગાયેલા હતા. ત્યારનું ભજન, thank you.
Thank you.
प्याली। पीवा मदिरा प्रेमनी, आवी चढ़ो तुझ धाम पर, साकी लगाड़े वार का दृष्टि ठरी छे। સત્તાર શાહ બાપુના કૃષ્ણ ભક્તિના અને ગુરુમુખી વાણી ઘણા ભજનો છે અને સદગુરુ શ્રી નારાયણ બાપુએ સત્તાર બાપુને જે જાગૃત કર્યા હોય તો નારાયણ બાપુએ તુજ પ્રેમ માં ગયેલો
ભજનિક છું એટલે અમુકમાં તકલીફ પડે, પણ તમારી મોજ ખાતર અને ભાઈ આપણે એક જ લાઈન લીધી છે ઈંગળાજની, એટલે એ આપણે લઈ લઈ પૂરું કરી. ઈંગળાજ
अतिशय